રાજ્યમાં ઈ કેવાયસી કરવાની કામગીરીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો અંબાજીમાં ઈ કેવાયસી કરાવવા માટે લોકો ધરમધક્કા ખાવા મજબૂર છે અંબાજીની ગ્રામ પંચાયતમાં અંબાજી અને આસપાસના ગામડાઓના લોકો પણ ઈ કેવાયસી કરાવવા મોટી મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પૂરતા પ્રમાણમાં નથી એવો આરોપ અરજદારો લગાવી રહ્યા છે કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવાની માંગ છે બીજી તરફ વહીવટદારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે હાલમાં ઈ કેવાયસીની કામગીરીમાં સર્વરનો મોટો પ્રશ્ન છે જેના કારણે અરજદારોનું કામ અટવાય છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી અરજદારોની માંગ છે કેવાયસી કરવા માટે આવેલું છું પણ બે ત્રણ દાડાથી સરો ડાઉન ચાલે છે એટલે થોડી તકલીફ પડી રહી છે ગામવાળાને આજુબાજુ ગામવાળા પણ અહીંયા આવે છે તો કોમ્પ્યુટરમાં એકના બદલે બે હોય તો સૌથી સારું કહેવાય કે ગામવાળાને ધક્કો ના પડે ને આજુબાજુ ગામવાળા પણ અહીંયા આવે છે અંબાજી ગ્રામ પંચાયતમાં અંબાજી ગામ પંચાયત મોટું છે તો બધા અહીંયા આવે છે પણ સર્વર ડાઉનના હિસાબે તકલીફ પડે છે ઈ અત્યારે અંબાજીમાં ઈ કેવાયસીનો કાર્યક્રમ છેલ્લા દસેક દિવસથી ચાલુ છે પૂરજોશમાં પરંતુ પ્રશ્ન એક જ કે અંબાજીની સ્થાનિક પબ્લિક એ ખૂબ જ છે પ્લસ બીજું કે અંબાજીની આસપાસના ગામોમાંથી પણ અંબાજી ખાતે ઈ કેવાયસી કરવા માટે લોકો આવી રહ્યા છે બરાબર પણ પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોની ભીડ ખૂબ ભેગી થાય છે જો આ સર્વરનો પ્રશ્ન સોલ્વ થાય સર બરાબર તો ઈ છે લોકોનું સરળતાથી પૂર્ણ અમે કરી શકીએ ભાવનગર ભાવનગરમાં સરસ્વતી સાધના યોજનાની નવ હજાર સાયકલ ધૂળ ખાઈ રહી છે ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલ વિતરણના અભાવે ભંગાર બની ગઈ છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલોનું વિતરણ કરવાનું હોય છે પરંતુ શહેરના સિંધુનગરના એક ખુલ્લા પ્લોટમાં સાયકલના વિતરણના અભાવે અહીંયા ખડકલો કરાયો છે કોન્ટ્રાક્ટર અને કંપનીની લોલમ લોલના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે આ બાબતે વિપક્ષે આરોપ લગાવ્યો અને કહ્યું છે કે ભાવનગરમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાયકલ ફાળવવા માટે આપવામાં આવેલી પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સાયકલ પધરાવતા તંત્રએ સાયકલનું વિતરણ અટકાવી દીધું હતું કે હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેકવાર અધિકારીઓ અને વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલું હતું જો કે આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે તો આનો અર્થ શું છે તમે નવ હજાર સાયકલો મગાવી છે તો પછી ત્રણ હજાર આપી ને છ હજાર તો ભંગાર પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલમાં આ સાયકલો આપી અધિકારીઓને પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે મહીસાગર જિલ્લાના કલેક્ટરનો કથિત વિડીયો વાયરલ થતાં રોષ જોવા મળ્યો લુણાવાડામાં કોંગ્રેસ અને આપના ત્રણ ધારાસભ્યોએ સંવિધાન દિવસ પર રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો ધારાસભ્ય અનંત પટેલ ગુલાબસિંહ ચૌહાણ અને ચૈતર વસાવાએ સમર્થકો સાથે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને બાદમાં કલેક્ટર કચેરીએ પહોંચીને રોષ ઠાલવ્યો કલેક્ટર એક વર્ગ માટે દ્વેષભાવ રાખી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી

ખાતા કે તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે અમે આવનારી છ તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો તમામ સાથી મિત્રો અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જલંગ કાર્યક્રમો અમે મહેસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે

જે ફાયર સ્ટેશનમાં સાધનો હતા એ જ સાધનો નવી ટેકનોલોજીના કોઈ સાધનો નથી અને સ્ટાફ પણ હું એવું માનું છું કે ભાવનગરની જે સંખ્યા પ્રમાણે પહેલાંનો સ્ટાફ હતો અને અત્યારે જે સંખ્યા લોકવષ્ટિ વધી છે એ પ્રમાણે જે સ્ટાફ હોવો પણ સ્ટાફ નથી અને ખાસ કરીને હું તમને કહું હાય રેસ બિલ્ડિંગ હોય ત્યાં કોઈ એવા બનાવ આગના બનાવ બને તો એ સુધી પહોંચે એવી કોઈ ફાયર પાસે સાધનો નથી કિશોને અગિયાર ફાયર ઓફિસર અને ફાયરમેન અને ડ્રાઈવરોની

ફાર્મ હાઉસમાં છુપાયા હતા આરોપી ગુજરાતનો બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને પોલીસ દ્વારા ચાર આરોપીઓની ખેડાના ઉટરડીના મુવાડા ગામેથી તેમને ધરપકડ કરી હતી મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત અન્ય ત્રણ આરોપીઓ ઝડપાયા મકાન માલિકને ના મિત્ર ના મિત્ર હોય અહીંયા રાત્રે રોકા રહેવા માટે આપવામાં આવેલા હતા આરોપીઓ અહીંયા રાત્રે આવેલા અને સવારે આખો દિવસ બહાર ફરતા હતા ચારી ખાતી હોસ્પિટલ કોબાના વધુ ચાર આરોપીઓની ગતરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જે આજે અમદાવાદ ખાતે તેની પીસી બંધવામાં આવી હતી આ આરોપીઓ ખેડા જિલ્લાના આજે ઉંટડીના મુવાડા ગામ છે ત્યાં આગળ આ ફાર્મ હાઉસ છે તબેલો છે તેના ફાર્મ હાઉસના મકાનની અંદર રહેતા હતા અને ત્યાં આગળ તેઓ અહીંયા આગળ રાત્રે આવતા હતા અને સુતા હતા ત્યારે ઘર માલિક સાથે ન્યૂઝ એટીન ગુજરાતીએ વાત કરી ત્યારે ખબર પડી કે આ લોકો તેમના દીકરાના મિત્રના મિત્ર હોય અને માત્ર ફરવા માટે આવતા હોય ને રાત્રે રહેવા થાય તેની વાત કરતા હતા જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો ત્યાં આગળ આજે આ ફાર્મ હાઉસ છે તેના જે કાકાએ જન્મ સાથે વાત કરીશું જે આપનું નામ શું અને શું સમગ્ર આ બાબત હતી મારું નામ જયંજીભાઈ પટેલ બરાબર અમે લગભગ પચ્ચીસ ત્રીસ વર્ષથી ઓસી એન્જિનિયરિંગના જે ઓમ પ્રપાકાજભાઈ છે બરાબર એમના કહેવાથી ફોન આવવા ફોન આવ્યો કે ગમે છે મારા બે ચાર સંબંધી આવે છે બરાબર એમને ખાલી ખાવા પીવાનું કશું ખાલી રહેવાની વ્યવસ્થા કરી આપજો સાહેબ બરાબર મારા બાબાને એવું કહ્યું એટલે અમે એમના ભરોસે અમારા સંબંધીના ભરોસેથી અમે એમને રાખ્યા ખાલી ઊંઘવા માટે આવતા દિવસે ક્યાં જતા શું છે કોઈ ખબર નહીં એમને ખાલી ઊંઘવા આવતા હતા અને જતા રહેતા હતા કાલે રાત્રે શું બન્યું કાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું બહાર ઊંઘતો હતો બહાર ઊંઘ્યો મારું મોડું ખોલ્યું મને કે તમારું નામ મેં મારું નામ જયંતિભાઈ પટેલ અમે ક્રાઇમમાંથી આવીએ છીએ તમારા ત્યાં ચાર મહેમાન કોઈ આવ્યા છે હા છે બરાબર હું જૂઠો બોલ્યો નહીં હાચું હતું હાચું કહ્યું કેટલા દિવસથી મેં કહ્યું બે દિવસથી છે તો સાંજે સાંજે ઊંઘવા જ આવે છે બાકી કઈ નહીં પછી આવતીકાલે એવું કહ્યું કે અમે સવારમાં નીકળી જવાના હતા એવું કહ્યું એટલે કહી શકાય કે આજે ચાર આરોપી હતા મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત હાજી ને મારો બાબો મારા બાબાને પણ લઈ જાય છે ને ક્રાઇમ બ્રાન્ચ વાળા સાહેબે એવું મને કહ્યું કાલે આવતી કાલે સવારમાં અગિયાર થી બાર ની હતી અથવા બે થી ત્રણ ના ગારા તમારા બાબાને અમે પાછો પૂછપરછ કરીને પાછો મોકલી દઈશું એટલે કહી શકાય કે આજે ચિરાગ રાજપૂત મિલિન પટેલ સહિતના લોકો રાત્રે શોવા દિવસે ક્યાં ગયા હતા તે તમામ હવે તેમના રિમાન્ડ દરમિયાન પૂછપરછ બહાર આવશે અને હાલમાં પોલીસે આમના જે દીકરા છે તેમને પણ પૂછપરછ માટે અટકાયત કરી તેઓને અત્યારે પરત સોંપશે તેવું જણાવેલ હતું ઉમંગ પટેલ ન્યુઝિંગ ગુજરાતી ખેડૂતો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો સાણંદના નિદરાળ ગામના વ્યક્તિનો હોસ્પિટલે જીવ લીધો હોવાનો આરોપ લાગ્યો છે હાથના દુખાવાની સમસ્યા સાથે ગયેલા દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી એન્જીઓપ્લાસ્ટી બાદ દર્દી ભીખાજી ડાભીનું મોત થયાનો પરિવારનો આરોપ છે પરિજનોની મંજૂરી વગર જ હોસ્પિટલે એન્જીઓપ્લાસ્ટી કરી દીધી હોવાનો પણ આરોપ છે મૃતક ભીખાજીના પુત્ર બિપિનભાઈ નોંધાવશે ફરિયાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે એક પછી એક કૌભાંડો હોસ્પિટલના સામે આવી રહ્યા છે અમદાવાદના સાણંદ નજીક નિદ્રાડ ગામના ભીખાજી ડાભીનું પણ ખ્યાતિ હોસ્પિટલની ભૂલના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે અને તેમના પુત્ર જે છે વિપિનભાઈ ડાભી કે તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું કે શું આખી સંપૂર્ણ ઘટના છે વિપિનભાઈ જે તમારા પિતાનું ખ્યાતિ હોસ્પિટલના ભૂલના કારણે મોત થયો હોવાનું તમને લાગી રહ્યું છે શું આખી ઘટના છે મારા ફાધરને એક ડાબા હાથમાં થાલી નોર્મલ દુખાવો હતો અમે એક ખાનગી હોસ્પિટલમાં દેખાડ્યું હતું કે ખાનગી હોસ્પિટલને અમને ખ્યાતિ હોસ્પિટલનું રેફર કર્યું હતું અમે ખ્યાતિ હોસ્પિટલ ગયા એટલે પપ્પાએ પપ્પાનું જોયું હતું કે આ નોર્મલ જ છે એ લોકોએ કીધું પછી સાડા ત્રણ ચાર વાગે એ લોકોએ છે ને એન્જીઓ પ્લાસ્ટિક કરી નાખી અમને જાણ કર્યા વગર પછી સાડા સાત વાગે એમની તબિયત બહુ જ ખરાબ એટલે અતિશય સિરિયસ કેસ થઈ ગયો હતો પછી અમને લોકોને મને મારા ભાઈને બોલાયા સાઈન કરાવડાય કે કરવી જ પડશે એટલે અમે લોકોએ કરી પછી બે દિવસ પછી એમને રજા બી આપી દીધી પછી અમે ઘરે લઈ ગયા તો એમને બેગ પાછળ બધું છે ને આડઅસરો ઊભી થવા માંડી પછી અમે એમને બોપલમાં શિફ્ટ કર્યા એટલે બોપલવાળા ડૉક્ટર અમારા સગા સંબંધી હતા એટલે એમને એવું કીધું કે આમનું હાર્ટ વીસ ટકા પમ્પ કરે છે જીવવાનો બહુ ઓછો ચાન્સ છે પછી જેમ તેમ કરીને એ લોકોએ ચાલુ રહ્યું પછી એમને ચાર પાંચ દિવસ પછી એમને બી રજા આપી દીધી સારું થઈ ગયું થોડા દિવસ પછી પપ્પાને અચાનક જ એ મૃત્યુ પામ્યા ઓકે આ ક્યારની ઘટના છે કયા વર્ષમાં આ બન્યું તો કયા મહિનામાં કયા વર્ષમાં સત્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમે લઈ ગયા હતા દવાખાને અને એમના એક મહિના પછી એક મહિનાને થોડા દિવસ પછી એવડે આ એક્સપાયર થઈ ગયા હતા ઓકે તમને ક્યારે એવું લાગ્યું કે હવે આ ખ્યાતિ હોસ્પિટલની ભૂલ જે છે એના કારણે આ જે આ કૌભાંડ નીકળ્યા છે ખ્યાતિ હોસ્પિટલના એના કારણે અમને બી લાગ્યું કે અમારી જોડે બી આ કૌભાંડ થયેલું છે અને અમે એટલા માટે કરી રહ્યા છીએ કે આ કૌભાંડ કોઈ બીજાના મા બાપ કે ભાઈ કે સગાવાલા જોડે ના થાય એટલા માટે આ કરી રહ્યા છે બસ અમે બી કેસ કરશું અને આના આગળ પગલાં બી ભરશું કે આ લોકોને સજા થવી જોઈએ જો આ ગોલ્ડ મેડલિસ્ટ જો આવું કરી શકતા હોય તો બીજા ડૉક્ટર બી આવું કરી શકશે

વલસાડમાં ઝડપાયેલા સિરિયલ કિલરનો મામલો પારડીના મોતીવાડામાં યુવતીના દુષ્કર્મ બાદ હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે સિરિયલ કિલર રાહુલ જાટને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઘટના સ્થળે આરોપીને લઈને પોલીસની ટીમ પણ પહોંચી યુવતી સાથે જે સ્થળે દુષ્કર્મ બાદ હત્યા કરી એ સ્થળે લાવવામાં આવ્યો ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારની વાડીમાં પોલીસ આરોપી સાથે પહોંચી મોટા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે લગાવવામાં આવ્યો અને લાવવામાં આવ્યો હતો સિરિયલ કિલર રાહુલ જાટ પચીસ દિવસમાં પાંચ હત્યા કરી ચૂક્યો છે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું વલસાડના પારડીના ચકચારીત મોતીવાડા રેપ વિથ મર્ડરની ઘટનાનો આરોપી અગિયાર દિવસ બાદ પોલીસના હાથે લાગ્યો છે અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો છે એ અત્યારે આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે અને આખું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કેવી રીતે આરોપીએ યુવતીનો પીછો કર્યો અને ત્યારબાદ તે કઈ રીતે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ યુવતી સાથે તેણે કેવી રીતે દુષ્કર્મ અને અહીંયા આગળ આખી ઘટનાનું

યુવતી પ્લેટફોર્મ પરથી ત્યાંથી અહીંયા આગળ જ્યારે ઘરે પરત ફરી રહી હતી ટ્યુશનથી ત્યારે આરોપીએ આ ટ્રેક પરથી એનો પીછો કર્યો હતો ને ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયાથી આરોપી છે એ ટ્રેક પરથી અહીંયા આ આ જગ્યા પરથી આ રસ્તા પરથી ફરીને યુવતીની સાથે પાછળ પાછળમાં આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા આગળ આ યુવતીને આ રીતે